एक आदिवासी पट्टो पण क्यांक सहायथी अने व्यवस्थाथी वंचित देखाई रह्यो छे। गायकवाड़ समयथी चालती नेरोगेज ट्रेन आजे बंद थई जता आदिवासीओने पारावार मुश्केली थई रही छे। ज्यां मात्र 20-25 रूपियाना नजीवा खर्चे मुसाफरी थई शकती हती, त्यां आजे 150-200 रूपिया खर्चीने मुसाफरी करवानी नौबत आवी छे। હવે એમની ફિકર કોઈ કરે બસ એટલી જ તેમને અપેક્ષા છે। આ ટ્રેનમાં અમે કુસુંબમાં 10 રૂપિયામાં જતા હતા, આજે 100 રૂપિયા ખર્ચો થયો છે। ભાડું વધારે થાય, આ ટ્રેન ચાલતી હતી તો અમારે સારું હતું, રાહત હતી। સમાજનો આ એ વર્ગ જે પોતાની એક વાસ્તવિક માંગ માટે વર્ષોથી જજુમી રહ્યો છે। આદિવાસી વિસ્તારના આ સ્થાનિકો કે જે ઓછા ખર્ચે આવન જાવન શક્ય બનાવતી નેરોગેજ ટ્રેનની માંગ કરી રહ્યા છે। ગાયકવાડી રાજાએ સુરત જિલ્લાના કોસંબાથી ઉમરપાડા સુધી પછાત અને આદિવાસી વિસ્તારના લોકોને આર્થિક રીતે પરવડે તેવી આ સુવિધા ઊભી કરી હતી। સમય સાથે શહેરો ગામડા ગળી ગયા અને આજે આ વિસ્તારના સ્થાનિકો વંચિત હોવાનો અનુભવ કરી રહ્યા છે। જેને આ સરકારે કોઈ પણ જગ્યાએ એનું ચાલુ કરવાના કોઈ પ્રયત્નો કર્યા નથી। જાણવા મળ્યું છે કે સંસદ સભ્યશ્રીએ એ માટે સરકારને લખ્યું છે, પરંતુ એ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી। આજે 62 કિલોમીટર જે ટ્રેનની રસ્તો છે એમ જ પાટાઓ એમ જ પડી રહેલા છે। સવાલ રોજગારીનો આવે, કારણ કે આ વંચિત આદિવાસી વિસ્તાર એવા કોસંબામાં તો ખેતી સિવાય કમાણીનું કોઈ સાધન નથી। એવામાં 62 કિલોમીટર દૂર આવેલું ઉમરપાડા યુવાનો માટે રોજગારીનો વિકલ્પ છે અને ખાનગી વાહનોમાં મુસાફરી મોંઘી પડે। નેરોગેજ ટ્રેન બંધ હોવાને કારણે આસરમાં મોટા મિયા, માંગરોળ, કોસાડી જેવા ગામોમાં સ્ટેશનો પણ ખંડેર બન્યા છે। આજે 200-300 રૂપિયા જે આદિવાસી વિસ્તાર કે અમારા જે યુવાનો પાસે આજે ખરેખર રોજગારી નથી તો એ ખર્ચી શકાય એવું નથી। એટલા માટે કે આ ટ્રેન ખરેખર મોટી થવી જોઈએ અને નંદુબાર સુધી એને ખેંચી જવી જોઈએ કે અમે બધાએ યુવાનો અને બધા જઈ શકે આની અંદર। નેરોગેજ ટ્રેન શરૂ કરવા માટે સ્થાનિકો સાથે વિરોધ પક્ષ પણ માંગ કરી રહ્યો છે। બારડોલી સાંસદ પ્રભુ વસાવાએ ચાલુ સંસદમાં મુદ્દો ઉઠાવીને નેરોગેજ ટ્રેનને બ્રોડગેજમાં રૂપાંતર કરી શરૂ કરવાની ખાતરી આપી હતી, પણ આ ખાતરી જમીની સ્તર પર કોઈ પરિણામ નથી લાવી શકી। આ વિસ્તારના સંસદ સભ્યએ સંસદમાં એવું કીધું કે આ ટ્રેનને અમે મંજૂરી આપીએ છીએ બ્રોડગેજના રૂપાંતરમાં નંદરબાર સુધી લંબાવવાની હોય, પરંતુ એ સંસદ ભવનની અંદર પણ સંસદ સભ્ય જૂઠું બોલ્યા છે અને એ ટ્રેન કોઈ ચાલુ કરવાની એ લોકોની કોઈ શક્યતા નથી। સામે શાસક પક્ષનો પણ જવાબ કંઈક આવો મળ્યો। શ્રી પ્રભુભાઈ વસાવાએ કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરતા ગત બજેટની અંદર પ્રાથમિક પ્રારંભિક સર્વે માટે બજેટની અંદર ફાળવણી કરી હતી અને એના અનુસંધાનમાં હાલ પ્રાથમિક એનો સર્વે ચાલી રહ્યો છે અને એ સર્વે પૂર્ણ થાય એટલે પછી આ ટ્રેન જે નેરોગેજ છે એનું બ્રોડગેજમાં રૂપાંતર કાર્યવાહી કરવાની આગળ થાય છે। દેશનો વિકાસ બુલેટ ગતિએ થઈ રહ્યો છે, પણ આ વિસ્તારમાં તે ગતિ વર્ષોથી સ્થગિત લાગી। આદિવાસી પટ્ટામાં રહેતા આ ગામના લોકો કહે છે કે અમારા માટે તો આ નેરોગેજ લાઈનને મોટી કરી દો એ જ ઘણું, ત્યારે રાજકીય ઈચ્છા શક્તિ છે, અદ્યતન ટેકનોલોજી છે, તેમ છતાં કામ ક્યાં અટક્યું છે એ જાણવાની ફિકર સરકાર કરે તો સારું। બ્યુરો રિપોર્ટ, ટીવી 9।